જે મિત્રો મારા શરણમાં મળ્યા છે, મહેમાનો, બહારથી વધારેલા મિત્રો અને બહેનો, દીકરીઓ, માતાને, દરેકને નમ્ર વિનંતી કે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે જ્યારે માં ભગવતીના ખોળામાં એના રમેલને માંડવે છે, એની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે દરેક મિત્રો જે બેઠા છે બધાને પ્રેમથી નમ્ર વિનંતી. મારો અવાજ તમે જ્યાંથી સાંભળી શકતા હો ત્યાંથી દરેકને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી અને ભગવતીનો જયકાર કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે તો દરેકને બે હાથ ઊંચા કરી અને જય બોલવા માટે વિનંતી. માથી મોટા હોય ન બોલે, બાકી બધાય બોલે. ભગવતીથી મોટા હોય ન બોલે, બાકી બધાય બોલે. એના સ્વરૂડાને પ્રેમથી નમ્ર વિનંતી. અને ભાઈ આપ કેમેરો હજર કરી, આમ આમ હામે કરીને હજર માણસો હાથ કરે ને એનો સીન લઈ લો. બોલો અંબે માત કી, માતાળી માત કી, વીર દાદાની દુગા મહારાજ કી, ચહોર માત કી, સધી માત કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ રોજ મોટી રાખોલ ગુલાલપુર ને આંગણે સાહેબ માં ભગવતીના શરણમાં આજે જે અબીલ અને ગુલાલ ઉડ્યો છે ને સાહેબ, એ બધી ધરતી પવિત્ર થઈ ગઈ છે સાહેબ. આજે ગુલાલપુર ને આગળ આજે હવારથી માંડીને માં ભગવતીનો પ્રસંગ ચાલુ છે, એમાં જેટલો અબીલ અને ગુલાલ જે ધરા ઉપર પડ્યો છે ને ધરતી સાહેબ, આજ માના શરણમાં પવિત્ર થઈ ગઈ છે. કારણ કે માનો ખોળો છે ને સાહેબ, અજમેર વહી જાતા હૈ જિસે ખ્વાજા બુલાતા હૈ, અજમેર વહી જાતા હૈ જિસે ખ્વાજા બુલાતા હૈ, ગુલાલપુર વહી આતા હૈ જિસે ભગવતી મહાકાલી માત બોલાતી હૈ. સાહેબ મા બોલાવે ને એટલે મારે તમારે આવવું પડે સાહેબ. અહીં ભગવતીના ખોળામાં અણમોલ અને પવિત્ર ધરા ઉપર માં ભગવતીના સ્વરૂડા ધોંક પરિવાર જે પોતાની ભક્તિનું એક પાઠું છોડી રહ્યો છે એ નિમિત્તે હું તમે મળ્યા છીએ. એને એવી પવિત્ર ધરા કે નિશા શામળે કામળે ઓડકાળ રાત્રિ નમામી તુંય તારલે જો તું જણી જબો કે ફરે ફેરા આપકા પંચ મેં ચૂકે પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશ હે લખી ઉગ્રતા ઘોરણ ધાર નાચે પીડે વાકડા બાકડા નાટ હદ એ ધકે હાલતા લોડ લેતા હિલોળા કરંતી જલ બોળ કિલોળા તુંય વાદળ પહાડ માથે પછાડે સરિતા બની ગુગવે દ્રોણ પર ત્રાજે તુંય અસાંડે સુની લંબર ઓઢી દાણિયા પાણીયા સેજ ભૂટી એ ભગવતીનો ખોળો મને તમને એક રાત ભજન કરવા માટે મિત્રો મળ્યો છે. આ માના ખોળામાં મળીને મારે તમારે આનંદ કરવો છે. મારું તમારું બાળક હોય એ આંગણામાં રમતું હોય, કદાચ કોકીને ડરાવી દે, કદાચ કોકીને ધમકાવી દે અને ગડગડતી ડોટ મૂકી અને બાળક એના એમ કહેવા છે કે એની જનેતાના ખોળામાં જાય અને જાતો બેહી જાય, પછી દુનિયાના કોઈ કાળની એને બીક ન લાગે છે, કોઈ કાળની બીક ન લાગે. એને વિશ્વાસ હોય કે હું મારી માના ખોળામાં છું, મારા બાપના ખોળામાં છું, હું મારી જનેતાના ખોળામાં છું, દુનિયાના કોઈ કાળની ત્રેવડ નહીં કે મારો વાળ વાંકો કરી શકે સાહેબ, એમ હું ને તમે ભગવતીના ખોળામાં આવી અને એક રાત બેહી ગયા, હવે દુનિયાના કોઈ કાળની ત્રેવડ નહીં સાહેબ. એનું ભક્તિનું મને તમને ભક્તર બની જાય, પછી દુનિયાનો કોઈ કાળ મને તમને ડરાવી ન શકે એવી ભગવતીના ખોળામાં હું તમે મિત્રો આજની રાત બેઠા છીએ બાપ. એ માનું શરણ વિશ્વાસ છે સાહેબ, શ્રદ્ધા છે મારો, તમારા રુદાનો રામ બોલે સાહેબ અને એક હલેસું હાચું વાગી જાય સાહેબ, જીવનનો બેડો પાર થઈ જાય. પોરબંદરના પાદરમાં વિષ્ણુભાઈ હમણાં હમી હાજે બે જણા હાથ વાગે ફરતા ફરતા નીકળે, આમ ચોપાટી ઉપર ફરતા હતા, એમાં એક જણાને પૂછ્યું કે મુંબઈ કોઈ દિવસ જોયું તે મુંબઈ? પેલો કે મુંબઈ મેં નથી ભાળ્યું, કે એક કામ કર નાવડા બેસી જાય, મુંબઈ ભેળા થઈ જાવીએ બે જણા. પણ પેલો કે હાથ વાગ્યા છે, આપણે વાળું પાણી કર્યા નથી, મુંબઈ ક્યારે પોક્ષું? અરે કે વાળું પાણી મુંબઈ જઈને કરશું, નાવડામાં બેસી જા. બે જણા નાવડામાં બેઠા, હલેસા મારવાની શરૂઆત કરી, આખી રાત હલેસા માર્યા. હવારનો હુરત મહારાજ ઉગ્યો, આગળ જે વટે માર્ગુ નીકળ્યો એને પૂછ્યું, ભાઈ આ કયું બંદર આવી ગયું? પેલો કે આ તો પોરબંદર જ છે. અરે કે હોય નહીં, અમે તો મુંબઈ જવા નીકળ્યા હતા. ત્યારે વટે માર્ગીએ કીધું કે બધી વાત સાચી, પણ તમે જે ઓડિયામાં બેઠા, તમે જે નાવડામાં બેઠા, એ નાવડું બાંધેલું છે, એનું દોરડું તમે નથી છોડ્યું. કાંઈ ખબર પડી કે આખી રાત ખોટા હલેસા મરાણા છે. એક હલેસું હાચું વાગી જાય, જીવનનો બેડો પાર થઈ જાય, માં ભગવતી રાજી થઈ જાય.
કે ગુણ કતું ગાંગડિયાની મહેર કરી દે મામડિયાની તો હિરણ ને વાસ તિહારો મહેકે વાયુ નો મહેકારો ઝરણામાં ધણકાર કરે તો નિર્મા ઘેરો નાદ કરે તો વગડામાં વનરાય ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું તરવરમાં કુંપળીઓ તું છો ફોરમમાં ભાગણીઓ તું છો પીળા પટિયા વળીઓ તું છો વાયુ રૂપે વિચરે વનમાં થાનક ઘરમાં ધમધનમાં આડ જ્વાળા માં યજ્ઞમાં પેઠી તું સુરગે પાતાળે તણે ભુવન તું નજરે ભાળે સાજ કરંતા આવે સાજી ધાબળી આલી આવે ધોડી ક્રોધ ભરી નજર કરે તો કાળ ડગલા પાછા ફરતો આણ કરે સુરજના ઉગે પંચે તારે કોઈનું ભૂંગે ખોડલ તારા ત્રિશુલ ગગડે ગિરનારો મૂળમાંથી ગગડે કોરમ ભીડા થાય કડાકા ભૂમંડળમાં થાય ભડાકા શેષા સર સરવળવા લાગે લાવા રસ ઉકળવા લાગે હૈયે તારે હેત વસૂટે તેને જગમાં કોઈને લૂંટે મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ ભરે નહીં કજિયા કે સંતાશ કરે નહીં વણજો તું કોઈ વેર કરે નહીં જીભે શક્તિ શક્તિ ભજતા રામ નામ હો થઈ જાય રડતા બાપ આ નારો લાગે તાઈ અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી પરમેશ્વરી મળે તારે સાહેબ માં મળે નારો લાગે રુદા નો રામ બોલે અને સાહેબ નારો લાગે તો ભગવતી મળે મળે અને મળે છે પણ મને તમને વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસના હલે છે સાહેબ જીવવા વાળો વર્ગ જે છે એ ભગવતીના શરણમાં એક રાત પોતાની ભક્તિનું ભાથું છોડવા માટે પોતાના પાપને ધોવા માટે પોતાના પાપ જે એના એના જે બખ્તર બની ગયા છે એનો આશીર્વાદ લઈ અને સાહેબ જીવવા માટે જે વર્ગ ભેળો થયો છે એ ભગવતીના શરણમાં છે અને માના ખોળામાં હું તમે બેઠા છીએ ત્યારે સાહેબ દરિયાનો પરિચય ન દેવાનો હોય દરિયાનો કોઈ દિવસ ગાંડા માણા હોય ગાંડા માણાનું કાંડું પકડી અને તમે દરિયાને કાંઠે લઈ જઈને ઉભારો ને આપણે એમ કહીએ કે આ તળાવ છે તરત એ કે ના એ દરિયો જ છે ગાંડું એ કહી દે બોલો સાહેબ એવો એવો ઘૂગવતો દરિયો સાહેબ રબારી સમાજ કન્યાકુમારીથી કાશ્મીર જેનો રબારી સમાજ સાહેબ અમારો માલધારી સમાજ જેનું ગર્વ લેતો હોય એવો હાલરિયાનો કલાકાર જેની 5000 બજારમાં કેસેટો ઓડિયો અને વિડીયો જેને ટીવી ઉપર દરરોજ તમે માણો છો જેને કેસેટોમાં માણો છો અને આપણા પંથકનું જેને ઘરેણું કહી શકાય સાહેબ આંગણાનો જેને સોડવો કહી શકાય જેનું જતન કરવું એ પણ તમારા હાથની વાત છે ઉખેડીને ફેંકી દેવું એ પણ તમારા હાથની વાત છે તો જે બેઠા છે બધાને નમ્ર વિનંતી જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો આપની સમક્ષ આવે છે હાલરિયા અને રેડિયો લઈ વિષ્ણુભાઈ ભુવાજી જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી